દર્શક મિત્રો, આપ જે જોઈ રહ્યા છો, મારી પાછળ 3 BHKનો વિલા છે જે ખૂબ જ લક્ઝરી રીતે ડેવલપ કરેલો છે અને લંડન થીમ પર બનાવેલો છે, જે વિડીયો આપણે આખો એક્સપ્લોર કરશું. દોસ્તો, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે આવી ગયા છીએ દાંડી નરથાણ રોડ પર. ત્યાં આવેલો છે નિર્વાણા ગ્લેડિયસ નામનો પ્રોજેક્ટ, જે આપણે અંદર જઈને એક્સપ્લોર કરશું. આ નિર્વાણા ગ્લેડિયસ એ 3 BHKનો વિલાનો પ્રોજેક્ટ આવેલો છે, જે આપણે અંદર જઈને જોઈશું. ખૂબ જ અલગ થીમ પર બનાવેલો છે. સુરતમાં લંડન જેવું ઘર હવે એ પોસિબલ છે નિર્વાણા ગ્લેડિયસમાં. આ છે આપણા પ્રોજેક્ટનો એન્ટ્રી ગેટ. ચાલો આપણે અંદર જઈને જોઈએ. અંદર એન્ટ્રી કરતા આપણને એક એન્ટ્રી રોડ જોવા મળે છે, જે બી ઘણો મોટો આપેલો છે, જે 7.5 મીટર, 7.5 મીટર, 9 મીટર અને 12 મીટર એમ અલગ અલગ સાઇઝમાં આપવાના છે. અને આ છે આપણો વિલા, જે આપણે અંદર જઈને જોઈશું. બે બંગલો વચ્ચે સ્પેસ બી ઘણું મોટું આપેલું તમે જોઈ શકો છો. 13-13 ફૂટના બંને બંગલોમાં પાર્કિંગ આવે છે અને 30 ફૂટનો રોડ આવે છે, જેથી મેન્ટેન ખાસું એવું રહે છે અને પ્રાઇવસી બી મેન્ટેન રહે છે. આ છે આપણો સેમ્પલ વિલા, જે 3 BHKનો આવેલો છે, જે આપણે અંદર જઈને જોઈશું. જે કોર્નરનો છે, કોર્નરના બંગલોવાળાને પર્સનલ ગાર્ડન મળે છે. આ રીતે ગ્રીનરીથી ભરપૂર છે ગાર્ડન બી. આ છે આપણો સેમ્પલ વિલા, જે આપણે અંદર જઈને જોઈશું. તમે જોઈ શકો છો આગળ જે કાર પાર્કિંગની જગ્યા આપેલી છે, આ બી એક જગ્યા આપેલી છે અને આ બી એક કાર પાર્કિંગ જગ્યા આપેલી છે. એટલે બે ફોર વ્હીલ ઇઝીલી તમે પાર્ક કરી શકો છો. ચાલો હવે આપણા વિલાની અંદર એન્ટ્રી કરીએ. આપણે ડોર આપેલો છે વ્હાઈટ. વિલાની અંદર એન્ટ્રી કરતા જ આપણને એક લિવિંગ રૂમ જોવા મળે છે. એલ સાઇઝની સોફાની પ્લેસમેન્ટ કરેલી છે તમે જોઈ શકો છો. ને ગ્રાઉન્ડ ફ્લોરથી લઈને ઉપર સુધી 21 ફૂટની હાઈટ છે. પૂરો અલગ કન્સેપ્ટમાં બનાવેલો છે. આ છે આપણું ટીવી યુનિટ. લિવિંગ રૂમ પણ ઘણો મોટો આપેલો છે. અહીંયા લિવિંગ રૂમમાં એક વિન્ડો આપેલી છે, ફૂલ વિન્ડો છે, જ્યાંથી આપણે બહારનો વ્યૂ જોઈ શકીએ છીએ. તમને બતાવું, પાર્ક પાર્કિંગની જગ્યા છે, આ સામે વિલા છે, ખૂબ જ સુંદર દેખાય છે. લિવિંગ એરિયાની આગળ જ આપણને ડાઇનિંગ એરિયા જોવા મળે છે. આ રીતે તમે ડાઇનિંગ એરિયા સેટ કરી શકો છો. ડાઇનિંગ એરિયાની બાજુમાં આપણને અહીંયા સિંક એરિયા આપેલો છે. સિંક એરિયા છે. આ છે આપણો કિચન એરિયા. ફ્રીજની જગ્યા છે. કિચન એરિયા બી ઘણો મોટો આપેલો છે. કિચનની આગળ જ આપણને બેકયાર્ડ એરિયા આપેલો છે, જે બી ગ્રીનરીથી ભરપૂર છે. ગ્રાઉન્ડ ફ્લોર પર એક માસ્ટર બેડરૂમ આપેલો છે. ચાલો આપણે અંદર જઈને જોઈએ. અંદર એન્ટ્રી કરતા જ આપણને સ્પેશિયસ બેડ જોવા મળે છે. બેડ પણ અલગ થીમ પર બનાવેલો છે તમે જોઈ શકો છો. વુડન થીમ પર, રજવાડી સ્ટાઇલ. તો બી ત્રણે તરફ બેડની ત્રણે તરફ જગ્યા રહી છે. મોટો આપેલો છે માસ્ટર બેડરૂમ. આ છે આપણા માસ્ટર બેડરૂમ ફર્નિચર. એક વિન્ડો આપેલી છે, ફૂલ વિન્ડો, જ્યાંથી આપણે બેકયાર્ડ એરિયા જોઈ શકીએ છીએ, જે ગ્રીનરીથી ભરપૂર છે. ફૂલ વિન્ડો આપી છે, જેથી આવજાસનું સારું રહે છે. આ છે આપણા માસ્ટર બેડરૂમનું એટેચ વેસ્ટર્ન ટોયલેટ. સિંક એરિયા, કબોર્ડ, શાવર એરિયા. ના, હવે પૂરું અલગ થીમ પર બનાવેલું છે. ચાલો દર્શક મિત્રો, હવે આપણે ફર્સ્ટ ફ્લોર પર જઈએ. આ ફર્સ્ટ ફ્લોર પર જવા માટેનો સીડી આપેલી છે સ્ટેરકેસની ઉપર. બે બે માસ્ટર બેડરૂમ આપેલા છે, તે આપણે ઉપર જઈને જોઈએ.
આપે પૂરું અલગ થીમ પર ડેવલપ કરેલું છે. તમે જુઓ ચાલો આપણે ઉપર જઈએ. ફર્સ્ટ ફ્લોર પર આવતા જ આપણને એક ખૂબ જ મોટો ફોયો જોવા મળે છે, જ્યાંથી આપણે હોલ પણ જોઈ શકીએ છીએ. આપણને પહેલો માસ્ટર બેડરૂમ આપેલો છે તે આપણે અંદર જઈને જોઈએ. વુડન થીમ પર ડેવલપ કરેલો છે. એન્ટ્રી કરતા જ આપણને એક બેડ જોવા મળે છે જે પૂરો અલગ થીમ પર બનાવેલો છે, ને પૂરો પ્રોજેક્ટ લંડન થીમ પર બનાવેલો તમે જોઈ શકો છો. બેડની બાજુમાં ફર્નિચર સેટ કર્યું છે આ રીતે. આ પણ એક ફર્નિચર છે જે ખૂબ જ પ્રીમિયમ વુડન થીમ પર બનાવેલું છે. આ છે આપણો માસ્ટર બેડરૂમની ફૂલ વિન્ડો, જ્યાંથી આપણે બહારનો વ્યૂ જોઈ શકીએ છીએ. આ છે આપણો માસ્ટર બેડરૂમ. તમે જોઈ શકો છો બેડ બી અલગ થીમ પર ડેવલપ કર્યો છે. આ છે આપણા માસ્ટર બેડરૂમનું એટેચ વેસ્ટર્ન ટોયલેટ, જે આપણે અંદર જઈને જોઈએ. આ ભી પૂરું અલગ થીમ પર બનાવેલું છે. આ શાવર એરિયા છે, સિંક એરિયા છે, વેન્ટિલેશન કબોર્ડ એરિયા, વુડન થીમ પર પૂરેપૂરું. આપણો ફર્સ્ટ ફ્લોરનો સેકન્ડ બેડરૂમ જે ચિલ્ડ્રન બેડરૂમ છે, જે આપણે અંદર જઈને જોઈએ. બેડની પ્લેસમેન્ટ કરેલી તમે જોઈ શકો છો. બંને સાઈડ ફર્નિચર સેટ કર્યું છે. આફી ફર્નિચર છે અને તે અલગ કન્સેપ્ટમાં બનાવેલું છે પૂરેપૂરું. અને ચિલ્ડ્રન બેડરૂમમાંથી બી આપણે હોલ જોઈ શકીએ છીએ, લિવિંગ એરિયા આપણો. પૂરેપૂરું અલગ થીમ પર બનાવેલું છે. ચિલ્ડ્રન બેડરૂમમાં પણ આપણને અટેચ વેસ્ટર્ન ટોયલેટ આપેલું છે. સિંક એરિયા, શાવર એરિયા, કબોર્ડ, વેન્ટિલેશન સાથે, અને આ બી પૂરું અલગ થીમ પર બનાવેલું છે. તમે જોઈ શકો છો એકદમ રજવાડી લુક આપેલો છે. આજની આપણી સફર જો તમને વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.